નમસ્કાર, જીએસટી માં આપની સાથે હું છું આરતી. હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું. તો ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે, જેમાં જમ્મુ કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ સિવાય હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે. જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે. પંચે ગયા અઠવાડિયે જ જમ્મુ કાશ્મીર અને હરિયાણાનો પ્રવાસ પૂરો કર્યો હતો. ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 3-4 તબક્કામાં મતદાન થઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવાના માર્ગમાં સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થા છે. તાજેતરના દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં અચાનક થયેલા વધારાથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. તેની અસર ચૂંટણી કાર્યક્રમ પર પણ જોવા મળી શકે છે. તો જમ્મુ કાશ્મીરમાં 4-5 ફેઝમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત જમ્મુ કાશ્મીરમાં મતદાન થવાનું છે. તો આજ મુદ્દે અમારી સાથે સ્ટુડિયોથી અમારા સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિલ, જમ્મુ કાશ્મીરની વાત કરીએ, 370 હટાવ્યા બાદ હવે મતદાન યોજવામાં આવશે, શું કહેશો? બિલકુલ, કારણ કે જમ્મુ કાશ્મીરના જે લોકોને છેલ્લા 5 વર્ષથી એની રાહ જોવાતી હતી, કારણ કે કોઈ ધારાસભ્ય વગર કે કોઈ લોકલ પ્રતિનિધિત્વ વગર, કોઈ પણ એક્ટિવ વિધાનસભા વગર એમની જે રાજ્ય છે તે ચાલતું હતું, અને આરોપો જે છે એ કેન્દ્ર સરકાર ઉપર લાગતા હતા કે તમામ જે અધિકારો છે એના ઉપર તરાપ છે. પણ જે રીતે ડિસેમ્બર 2023ની અંદર જે કેન્દ્ર સરકારે એક સોગંદનામું જાહેર કર્યું અને સુપ્રીમ કોર્ટની અંદર એ વાત કહેવામાં આવી કે અમે સપ્ટેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા માંગીએ છીએ. ઇલેક્શન કમિશનની વાત તમને કરું તો ઇલેક્શન કમિશને કીધું હાર જે પરિસ્થિતિ અનુકૂળ નથી, પણ પહેલાં લોકસભા ઇલેક્શન અને પછી વિધાનસભા જે ઇલેક્શન છે એ કરાવવાની ગણતરી છે. અને માનવામાં આવે છે કે જ્યારે લોકસભા ઇલેક્શન હવે સંપૂર્ણ રીતે પતી ગયા ત્યારે તમે બહુ લાંબો સમય સુધી જે વાત છે, કારણ કે ફરીથી જો આ વસ્તુ ન થાય તો ફરીથી મામલો સુપ્રીમ કોર્ટમાં જાય, અને જે એક વિશ્વસનીયતા છે ઇલેક્શન કમિશનની એની સામે, આમ તો લોકસભા ઇલેક્શનમાં એની વિશ્વસનીયતા છીણ છીણ થઈ જ ગઈ છે, પણ હજુ પણ આ ના કરાવે અથવા તો કરાવવાનો પ્રયત્ન ન કરે અથવા દેખાય નહીં તો એની સામે સવાલો ઊભા થાય છે. અને એટલા માટે જ આજે 3 વાગે આરતી જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે, જેમાં વિધિવત જાહેરાત થઈ શકે એવી વાત કહેવામાં આવી છે. પણ હું થોડું તમને ભૂતકાળમાં લઈ જઉં આરતી. તો જ્યારે 2014ની અંદર ઇલેક્શન થયું અને ત્યારે તો ધારા 370 ત્યાં લાગુ હતી, 35 એ પણ ત્યાં લાગુ હતી, ત્યારે પીડીપી જે છે પીડીપીને સૌથી વધારે સીટો, કારણ કે ત્યાં 90 સીટો છે વિધાનસભાની, અને જે ખાસ પડકારો છે એ અનંતનાગ હોય, એ બારામુલા હોય, એ કઠુઆ હોય, એવા તમામ જગ્યાઓ, કારણ કે અત્યારે તમે જુઓ એ જ વિસ્તારોમાં જે આતંકવાદીઓનો હુમલો, આપણા જે સૈનિકો સહિત હોય તમામ પ્રકારની ઘટના થઈ રહી છે. પણ હું તમને વાત 2014ની જ્યારે કરતો હતો ત્યારે એ સમય દરમિયાન પૂર્ણ બહુમતી માટે જ્યારે તમારે 90 સીટ હોય તો લગભગ 45થી વધારે, એકાદ સીટ વધારે આવે તો તમે ત્યાં સત્તામાં આવી શકો છો. પણ જે તે સમય દરમિયાન 28 સીટો પીડીપી એટલે કે મહેબુબા મુફ્તીને મળી, 25 સીટો જે છે તે ભાજપામાં આવી. પહેલી વખત એવું થયું હતું 2014માં કે આટલી બધી સીટો આવી હતી, કારણ કે જમ્મુ અને જે રીજન છે ત્યાં ભાજપા સમર્થકોની સંખ્યા વધુ છે અને એટલા માટે જ તેમની સીટો. પછી વાત કરીએ તો 15 સીટો આવી હતી નેશનલ કોન્ફરન્સને, એટલે કે ઓમર અબ્દુલ્લા અને એની પાર્ટીને, અને પછી જે એ ત્યારે એ સમય દરમિયાન જે મોહમ્મદ જે આઝાદ હતા, ગુલામ નબી આઝાદ, એ કોંગ્રેસમાં હતા અને ત્યારે 12 સીટો કોંગ્રેસને મળી હતી. એટલે સ્થિતિ એવી થઈ હતી કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત નહોતી મળી. પણ વાત આવી કે પહેલી વખત એવું થયું કે ભાજપને એવું થયું કે તે સાથે મળીને સરકાર બનાવી શકે છે, લાઈક જો સરકારને ચલાવવી હોય તો. એટલા માટે થોડા સમય ત્યાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસને રહ્યું, પછી બંનેની, કારણ કે જ્યારે સઈદ જે મુફ્તી સઈદ હતા એ સીએમ બન્યા અને પછી 2016માં તેમનું નિધન થઈ ગયું, પછી ફરીથી બંને ભાજપ અને પીડીપી વચ્ચે ગઠબંધન થયું અને મહેબુબા મુફ્તી રહ્યા, અને 2018માં ત્યાં જે રીતે અસંતોષ થયો, બુરહાન વાની અની સ્વચ્છા જે ગાડો એના મુઠભેડની અંદર એમનું મોત થયું અને એવી તમામ પ્રકારની ઘટના થઈ,
અને પછી ત્યાં બંનેનું ગઠબંધન તૂટ્યું અને પછી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું અને પછી 2019માં બધાને ખબર છે કે 370 હટાવ્યું એના પછી સતત ત્યાં સ્થિતિ નોર્મલાઇઝ થાય તેના માટેના પ્રયત્નો સતત રહ્યા અને સરકારનો દાવો રહ્યો કે હવે સ્થિતિ થઈ. લોકસભા ઇલેક્શનની તમને વાત કરું તો સૌથી ભલે દાવો કરતી હોય બીજેપી કે ત્યાં નોર્મલ પરિસ્થિતિ છે, તમામ વસ્તુઓ છે, પણ 6 પૈકી 3 સીટો ઉપર ભાજપે પોતાના ઉમેદવાર જ નહોતા ઉતાર્યા, એ એક મોટો સેટબેક છે. હવે શું પરિસ્થિતિ છે અને કયા કારણોથી તમામ વસ્તુ થઈ રહી છે? કારણ કે હવે આગામી 3 વસ્તુ તમે હરિયાણાની બી ચૂંટણી તમારે જોવાની છે, તમારે મહારાષ્ટ્રની પણ ચૂંટણી જોવાની છે, તમારે ઝારખંડની પણ ચૂંટણી જોવાની છે. કારણ કે આ વર્ષના અંતમાં ત્રણેય રાજ્યોના ચૂંટણી તમારે પૂર્ણ કરાવવાના છે અને એટલા માટે જ માનવામાં આવે છે કે આની સાથે સાથે કદાચ જમ્મુ કાશ્મીર છે, કારણ કે છેલ્લા 4-5 દિવસથી જ્યારે કારણ કે 8-10 તારીખની અંદર ઇલેક્શન કમિશને ત્યાં મુલાકાત લીધી, પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો, ક્યાં ક્યાં કેટલી સિક્યોરિટી પર્સનલની જરૂર પડશે, પેરામિલિટરીની ફોર્સ ક્યાં જરૂર પડશે, ક્યાં આર્મીની જરૂર પડશે, ત્યાં લોકલ પોલીસની જરૂર પડશે, એ તમામ વસ્તુઓ જે છે એનું આકલન હવે કરી લેવામાં આવ્યું છે અને હવે આજે 3 વાગ્યાની આસપાસ મુસ્કે જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં જે ડિક્લેરેશન છે, નોટિફિકેશન છે, તે આવી શકે છે. રાહ ખાલી એટલી જ જોવાઈ રહી છે કે માત્ર જમ્મુ કાશ્મીર કરવામાં આવશે કે પછી જમ્મુ કાશ્મીર સાથે હરિયાણા કરવામાં આવશે, હરિયાણા સાથે શું મહારાષ્ટ્ર કરવામાં આવશે કે પછી ઝારખંડ કરવામાં આવશે, એટલે કેવી રીતે અનુકૂળતા સાથે કરવામાં આવે છે એના ઉપર તમામની નજર રહેવાની છે. આરતી જી અનિલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.